રાજ્યભરમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે મેઘરાજા પણ મન મૂકીને વરસ્યા છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે અને અત્યાર સુધીમાં જ રાજ્યમાં 100% પણ વધુ વરસાદ પડી ગયો છે. ત્યારે બીજી બાજુ આ ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ઉભા પાકની સાથે સાથ રસ્તા ઉપર મસ મોટા ભૂવા પડી ગયા છે. ત્યારે આ સ્થિતિમાંથી પાટણ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. જેથી આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સીએમ વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે અને ખરીફ પાકના નુકસાન તેમજ રસ્તાઓની બિસ્માર હાલત અંગે રજૂઆત કરી છે. તેઓએ પોતાના પત્રમાં ખરીફ પાકના નુકસાન બદલ આ નુકસાનની સર્વે કરીને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા તેમજ જિલ્લામાં પડેલા ખાડાઓનું સામ્રાજ્ય દૂર કરવાની અપીલ કરી છે. આજે મેં રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીને બે પત્ર લખ્યા છે. પહેલો પત્ર રાજ્યના અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને ભારે વરસાદના લીધે જે નુકસાન થયું છે એમાં તાત્કાલિક રાહત આપવામાં આવે. સરકારની યોજના એવી છે કે એ 24 કલાકની અંદર માત્ર 25 ઇંચ વરસાદ થાય તો જ ખેડૂતોને લાભ મળે, પરંતુ ઉત્તર ગુજરાતની અંદર છેલ્લા 2 વર્ષથી ખેડૂતોની પરિસ્થિતિ એકદમ બેહાલ બની છે. અતિવૃષ્ટિ હોય, ભારે વરસાદ હોય, તીડ હોય કે પૂર હોય, એના લીધે ઉત્તર ગુજરાતના ખેડૂતો છેલ્લા 2 વર્ષથી ભારે આર્થિક હાલાકી ભોગવી રહ્યા છે. ચાલુ સાલે પણ અતિવૃષ્ટિને લીધે ખેડૂતોએ જે મોંઘા ભાવે બિયારણ લાવી અને એરંડાનું વાવેતર કર્યું હતું, તલ, બાજરી આ બધું વાવેતર પણ નિષ્ફળ ગયું છે. મગફળીનો પાક પણ નિષ્ફળ ગયો છે. એટલે મેં ખેડૂતોને તાત્કાલિક ધોરણે આ બધા પાકનો સર્વે કરાવી અને એમને રાહત મળે એના માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અને બીજો પત્ર મેં લખ્યો છે કે ઉત્તર ગુજરાતની અંદર નહીં, સમગ્ર ગુજરાતની અંદર રોડ ઉપર ભારે ખાડા પડ્યા છે. છેલ્લા 2 વર્ષથી રાજ્યની અંદર જે રોડનું કામ કરવામાં આવી રહ્યું છે એની ગુણવત્તા વિહીન છે. એટલે પાટણ જિલ્લાની અંદર અને શહેરની અંદર જે મોટા મોટા ખાડા પડ્યા છે એના લીધે લોકોએ ભારે મુશ્કેલી ભોગવી પડી છે. એના વાહનો તૂટી જાય છે, ભારે અકસ્માત થાય છે અને લોકોના મૃત્યુ પણ થાય છે. એટલે તાત્કાલિક જો આ ખાડા પૂરવામાં નહીં આવે તો પાટણ શહેરની અંદર અને પાટણ જિલ્લાની અંદર જે પણ મોટા વિસ્તારો છે, જે મોટા મહત્ત્વના રોડ છે, એ રોડ ઉપર જે ખાડા પડેલા છે એ ખાડા ઉપર અમે પાટણની જનતાને સાથે રાખી અને હવનનો કાર્યક્રમ રાખેલો છે. એટલે તાત્કાલિક આ ખાડા પૂરવા માટે પણ અમે રજૂઆત કરી છે.